સુરતમાં મધર્સ ડે આઠ મેના દિવસે દયારજી બાગ પાસે તાપીમાંથી એક મહિલા અને બાળકીના દુપટ્ટા વડે બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યા હતા પોલીસે ફાયરબ્રિગેડની મદદથી મહિલા અને બાળકીના મૃતદેહને બહાર કાઢી તપાસ શરૂ કરી હતી મૃતક માતા દીપાલી સાગર દવે અને બે વર્ષીય પુત્રી ક્રિશાની ઓળખ થઈ હતી મૃતક દિપાલીના પિતાએ સાસરિયાના ચાર સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ કરાડ રોડ પ્રયોષા પાર્ક ખાતે રહેતા સાગર બદ્રીનાથ દેવેએ ગત તારીખ છ પાંચ બે હજાર બાવીસના રોજ છવ્વીસ વર્ષીય દિપાલી સાગર દેવે અને બે વર્ષની બાળકી ક્રેશા સાથે અગમ્ય કારણોસર ઘરેથી નીકળી ગયા હોવાની અરજી ડિંડોલી પોલીસ મથકે નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી આઠમીના રોજ રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રિવરવ્યુ હાઇટ્સ પાસે તાપી નદીમાંથી દુપટ્ટા સાથે બાંધેલ માતા અને પુત્રીની ખોવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી ઘટનાની જાણ ફાયર વિભાગેગને થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી નદીમાંથી બંનેની લાશ કાઢી રાંદેર પોલીસના કબજે દીધી હતી મૃતક પતિ સાગર દેવે ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે પત્ની દીપાલી સાગર દેવે અને બે વર્ષની બાળકી ક્રિશા માતા પિતા સાથે રહે છે સાગર દેવે અને દીપાલીના લગ્ન ત્રણ વર્ષ અગાઉ થયા હતા મૂળ મહારાષ્ટ્રના નાંદુરા જિલ્લાના બુલડાના વતની છે દાંપત્ય જીવનમાં પણ સતત કંકાસ રહેતો હતો પતિના પરિવારના સભ્યો સાથે દીપાલી ખુશ ન હોય તેવું જણાઈ આવતું હતું પિતાએ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે પતિ સાગર સસરા સાસુ અને નણંદ રસોઈ બનાવવા બાબતે સતત ટોણા મારતી હતી સાથે કહેતા હતા કે તું શ્યામ છે મારા છોકરા સાથે ગાડી પર બેસીને જાય તો તું શોભતી નથી લગ્ન બાદ એકલી પિયર વાળા સાથે વતન પણ મોકલતા ન હતા સતત ત્રાસના કારણે અંતિમ પગલું ભર્યું હતું